सहजात्म स्वरूप परम गुरु हे भगवान, अनंत काल थी अनंत ज्ञानियोनी शीख छे के हूँ शरीर नहीं पण आत्मा छू, तेज हूँ अनंत काल थी भूलतो आव्यो छू। सौ भूलनी मोटी भूल एज के मारामां मुमुक्षता ज आवी नथी। मुख्य अंतराय होय तो ते मारो अनिश्चय छे। छूटू छूटू करू छू पण छूटतू नथी, छूटवू पण नथी। तुज करुणा सौ प्रेरे सरखी छे महाराय, पण अविराधक जीवने रे कारण सफळ थाय। मारे दोषे मने बंधन छे ते तारी पहली शिखामण छे। कोईनो दोष नथी, मैं कर्म बांध्या छे माटे मारो दोष छे। बावळ वावीने हूँ कैरीनी इच्छा राखी रह्यो छुं। हे भगवान, हूँ बहु भूली गयो। अनंत कालथी हूँ ज मने दुखी करी रह्यो छुं। हूँ ज मारो वैरी छुं। कसाई करता पण भूंडु वर्तन भावमरण करी करीने मैं मारी साथे कर्युं छे। मने ज मारी दया नथी आवी। संसारमां रहेवू अने सुखी थवू के मोक्ष थवा कहेवू ए बनवू असंभव छे। हे राज, हवे मने मारी भूल समझाणी। भूल करे ते मानव, कबूल करे ते देव अने सुधारे ते देवाधिदेव। पण आ सुधारणा त्यारे फळे ज्यारे भूतकाळ की क्षमा सफळ जब होय भविष्य की प्रतिज्ञा। आ दिवसोमां सत्संग वाचन दरमियान आ अंगे वाँचीए विचारीए अने आज खरी आलोचना प्रतिक्रमण अने क्षमापना करवा प्रयत्न करिए। सहजात्म स्वरूप परम गुरु। सहजात्म स्वरूप परम गुरु। पुनित परुणा थई उतर्या आम आंगणे, अल्प समय की दोमानुकूल मावास जो, गुप्त जरण दे विरसना वेता करी, त्वरित वळ्या करी पूरण आप प्रवास जो, साधु चरित गुरु स्मरण तमारा शा करु, राज राजेश्वर स्मरण तमारा शा करु, आखे रस बिना तमने बाळिया, अनुभव नंदन वनना विरल विहारी जो, बाकी जात्या हृदय विहीन नजरे पड़े, शुष्क जीवन सरी तपुरमा संसारी जो, साधु चरित गुरु स्मरण तमारा शा करु, मे गरुड़ा आम उरम क्षेत्रमा, टौकी स्वर्गीय रूड़ाराग मल्लार जो, नव पल्लवता अर्पी जीवन बागमा, कीदा अमने उन्नत अधिक उदार जो, साधु चरित गुरु स्मरण तमारा शा करु, राज राजेश्वर स्मरण तमारा शा करु, विस्मरण नो क्षण एक नथी अवकाश जो, साधु चरित गुरु स्मरण तमारा शा करु। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनामृत वंचाय छे। मोक्षमाळामांथी शिक्षा पाठ 56 એ કડી આવે, એ લીટી આવેલા આપણે કે, હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી। હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું। પોકાર કરે છે કે હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે,
તેથી તેમનું અવલંબન લેવા કહે છે કે હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. એટલી શ્રદ્ધા થઈ કે મારો આરોવારો નથી બીજે રખડે, બાકી જ્યાં ત્યાં હૃદયવિહીન નજરે પડે શુષ્ક જીવન સરિતાપુરમાં સંસારી જો. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, દેવચંદ્રજી મહારાજ કહે છે, દ્રવ્ય રુચિ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેવા, શું કરે જીવ નવીન. પૂછવા જાય પોતાની થાકે છે કે કુપોદો લેખું છે, સૌ પોતપોતાની ગાય છે. પૂછવા જાઓ તો મહાવીરના મૂળ માર્ગની કોઈ વાત કરતું નથી, એટલે કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી, એટલે અમારે કલમ ઉપાડવી પડી. દ્રષ્ટિ કરી પછી ખબર પડી આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. મૂળ માર્ગથી લાખો જોજન જીવ દૂર વયા ગયા છે. ગોપાલદેવ પોકાર કરે છે, અહીંયા તો મુમુક્ષુ પોકાર કરે છે ભગવાનને કે હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હવે તત્વ એટલે મૂળ તત્વ કયું? દેવગુરુ ને ધર્મ. શાસ્ત્રમાં વાત છે કે સમ્યક દર્શન એટલે શું? જૈન કુળમાં જન્મે એટલે સમકિત નહીં, ચોથું ગુણથાનક નહીં કાંઈ. દેવ ગુરુ અને ધર્મ. દેવ કયો? વિતરાગ દેવ. વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ, 18 દોષોથી રહીતો એવો દેવ. ધર્મ કયો? વિતરાગનો કહેલો પરમ શાંત રત્મય ધર્મ. અને ગુરુ જે કેવળી પ્રણિત ધર્મ પ્રમાણે આચરણ કરતા હોય તે બાહ્યથી ને અંતરંગથી. એની કુપોદેવે વ્યાખ્યા આપી કે જૈન સાધુ કોને કહેવાય? નિર્ગ્રંથ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ પરમ પુરુષ જ છે. પુરુષ એટલે આત્મા, પરમ આત્મા. આ સાધુ પરમાત્મા તરીકે પૂજાય, પંચ પરમેષ્ટિમાં આવી ગયા. ભગવાન મહાવીરની ગેરહાજરીમાં ભગવાન મહાવીરનો સાચો આરાધક જે પંચ પરમેષ્ટિમાં આવી ગયા છે, એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, સાધુ હોય, તો એ ભગવાન. પણ આત્મજ્ઞાન હોવું જરૂરી છે. અને ન હોય ને પૂજીએ તો ભગવતી સૂત્રમાં લખ્યું છે કે ગૌતમ ગણધરની આશા ન કરી. એક કુસાધુને સાધુ કહીએ, 14 આલોચનામાં આવ્યું ને કાલે, બે વાર આવ્યું, કુસાધુને સાધુ કીધા હોય તો તસ્મિચ્છામી દુક્કડમ, પણ એક સાથે જ ચાલતું હોય વાક્ય, અલ્પવિરામ વગર. કુદેવને દેવ કીધા હોય તો તસ્મિચ્છામી દુક્કડમ, કુધર્મને ધર્મ કીધો હોય તો તસ્મિચ્છામી દુક્કડમ, એટલે તસ્મિચ્છામી દુક્કડમ બધા હારે બોલતા હોય, એટલે આગળ શું વહી ગયું એ ઉપયોગ ન હોય, એટલે ગમે તે માથું નમાવતો હોય. એમાં શું, આપણે તો વિનય કરવો જ ને, વ્યવહાર કરવો જ ને. કુપોળુદેવે સમદર્શિતાના પાઠમાં વચનામૃત 837માં લાંબો પત્ર લખ્યો છે, સાચાને સાચું કહે, ગ્રહણ કરે અને બીજાને કહે કે આ સાચી વાત છે, ખોટાને ખોટું જાણે અને નિષેધે. બીજો પૂછે તો આમાં આ ન મિલાવે, એટલે અહીંયા આનો અર્થ આ નથી સબસે હિલમિલ ચાલીએ, એટલે સોનું અને કથિર બંને એક, આ સબસે હિલમિલ ચાલીએ નહીં. કુપોદે લખ્યું છે આ તો વિવેક વિકળતા, વિવેક મૂઢતા. વ્યવસ્થિત સમજાવ્યું છે આ સમદર્શિતાના પાઠમાં કે સમદર્શિતા એટલે શું? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આપણે બધું સરખું, કોઈ સાથે વેર નહીં, એટલે મહાવીર અને મમ્મદ બંને સરખા. આ બાજુ તલવારની ધાર ઉપર કુરાન ખેલાવે છે, આ બાજુ એકેન્દ્રીય જીવની રક્ષા કરે છે ભગવાન મહાવીર. બે સરખા, મહાવીર ને મમ્મદ. આ વિવેક નથી, આ વિવેક વિકળતા છે. કુપોલદેવ લખ્યું છે, હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરતથી રહિત છે, તેથી તેમનું અવલંબન લેવા કહે છે. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. અને તત્વ એટલે મૂળમાં અહીં તો ઘણીવાર 6 દ્રવ્યની પાછા તત્વ કહેવાય, 7 તત્વ, 9 તત્વ. અહીંયા આ રીતે વાપર્યું છે કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. દેવ કોણ? કૃપાઉદેવ. ધર્મ કયો? એણે લખ્યું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખ પણ પામ્યા છે, માટે સેવનીય છે. એટલે આ ધર્મ. વચમાં ગુરુ રાખવો હોય તો સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે પ્રભુશ્રીજી,
સીધો કૃપાલદુને ઓળખી ગયો હોય, એવું બને જ નહીં, ઓળખી ગયો હોય તો કાંઈ વાંધો નથી. એટલે જોખમદારી લેવી સહેલી નથી ગુરુ થવું એ, પણ અમને ફાયદો થયો છે એટલે અમે જોખમદારી લઈએ છીએ. એટલે આપણને કોઈ પણ કહી દે કે કોઈ પણનું લખેલું આપણે વાંચી જાય કે હું શરીર નહીં આત્મા છું તો જ્ઞાન ન થાય. કાંઈ છે દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી. આ તો અમને ખબર હતી, ખબર હતી નહીં એ ગુરુજી કહે તો. આ નાની બેબી કાલે આવી છે એને પૂછી, એને ખબર હોય મેં દેહ નહીં આત્મા હે, એમ જાણે સદગુરુ ઉપદેશથી. ગમે તેનું કહેલું નહીં, સમ્યક દર્શન આપ્યું. બપોરે સત્સંગમાં એક ભાઈ પછી પૂરું પછી પૂછવા આવેલા કે ગુરુગમ કે જ્ઞાની શું આપતા હશે, સમકિત આપ્યું એટલે એમ કે ને કુપાવદેવે ચાર જણને સમકિત આપ્યું તો શું આપી દેતા હશે. આ કે વસ્તુ નથી જડ પદાર્થ કે આ એવી રીતે આપે, પૂતગલ નથી કે લ્યો આ પડીકું રાખો ખીચામાં રાખશો એટલે જ્ઞાન થશે. પણ એ જ્ઞાની એને કે, અંબાલાલભાઈને કુપાવદેવ એમ કે એક સત્પુરુષને શોધો, બીજે જાશો તો કલ્યાણ નથી. તો અંબાલાલભાઈ એમ કે તમે સત્પુરુષો, નમસ્કાર કરે અને કુપાલદેવ સ્મિત આપે પ્રભુશ્રીજીને પહેલાં નમસ્કારમાં, આ ગુરુગમ આપી દીધી કે સ્વીકાર્યું એણે. અથવા મંત્ર આપ્યો પ્રભુશ્રીજીએ, બ્રહ્મચારીજીને મંત્ર આપ્યો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કાળી ચૌદશને દિવસે, પછી વયા ગયા કે મંત્ર આપ્યો, લખીને આપ્યું હતું કે આ પાઠ ને આ મંત્ર. સીમરડાના મોતી ભગતને કહે છે કે મારી જિંદગીમાં મેં આવું સ્મરણ મંત્ર કોઈને આપ્યું નથી. એટલે એ આપતી વખતે એને એવા ભાવ થાય જ્ઞાનીને, શું આપ્યું કે આટલું વાંચજો, શું આપ્યું કે તું શરીર નહીં આત્મા છો એમ જ્ઞાની કે, બોલે એને સોસરવું ઉતરી જાય પાત્ર હોય એને. આ સમ્યક દર્શન, પડીકું કે દોરો કે ધાગો કે મંત્ર તંત્ર નહીં, આ આ રીતે આપે છે કે આટલું કરશો તો આપશે. ખુલ્લો જ છે મંત્ર તો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બધાને ખબર છે. આપણે બેઠા એને કે હું શરીર નહીં આત્મા છું, આપણે થાકી ગયા ગોખી ગોખીને, એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન, ખાસ 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 એમ ગવડાવતા ત્રણ વાર, મૂળ માર્ગ સાંભળો જીનનો રે આ જ્ઞાન. પછી એ શ્રદ્ધા છે, એનું નામ દર્શન, એ પ્રમાણે વર્તે એવો સ્વભાવ થઈ જાય, એનું નામ ચારિત્ર. અને ક્યાંય આમાં વેશ ન બદલાયો હોય, લોત ન કર્યો હોય, પગ ઉગાડા ન હોય તોય ચાલે, એ ઉગાડ જ છે તો. એ ચામડું વાપરતો હોય ક્યારે, એને પચકાણ હોય ચામડું વાપરવાના, પછી એ સાપની ચામડીને પર્સ વાપરે ક્યારે, જે જ્ઞાનીને ઓળખ્યો હોય પછી પાણી ઉકાળેલું પીવે, અને હરણના ચામડાના બૂટ પહેરે, વાઘના ચામડાના શોકેસમાં રાખે હાથી દાંત, કેટલું સમજાય એવું છે. સાવ એક ઇન્દ્રિયને ન મારતો હોય એ મરેલા હાથીને દાંત શોકેસમાં મૂકે બંગલામાં, ઘણા આખા આખા સિંહ મૂકે છે મસાલા ભરેલા મમીફાઈડ, સારું લાગે ને. વિતરાગનો ધર્મ મેથમેટિક જેવું છે, આ વિતરાગ વિજ્ઞાન છે, આ કે આમ કરો તો આમ થાય, એક ને એક બે થાય, બધા માટે ખુલ્લો છે, સંકુચિત નથી મહાવીરનો માર્ગ. આર્ય અનાર્ય બધા જનોને કામ આવ્યો છે ભગવાનનો ધર્મ. કે છે દેવગુરુ ધર્મની શ્રદ્ધા, જ્યારે મોક્ષ કરવો છે ત્યારે આ ત્રણનું અવલંબન લેવું જ પડશે, છૂટવું હશે તો. હું શું કરું છું, ક્ષણે ક્ષણે હું શું કરી રહ્યો છું, એનો જવાબ કોપલ આપ્યો છે અમૂલ્ય તત્વ વિચારમાં. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે હું રાચો છું, એટલે આપઘાત કરે છે જીવ. કસાઈ કરતાં આ જીવે ભૂંડું વર્તન પોતાની સાથે કર્યું છે. કસાઈ એક ભાવ પૂરતો ધંધો કરે છે કસાઈનો, એને આપણે સારી નોકરી આપીએ અથવા પગાર વધારી દઈએ તો એ છોડી દઈએ, રાજીનામું આપી દઈએ કે હું કાલથી નહીં આવું. આ અનંતકાલથી પોતે પોતાનો વેરી થઈ અને ખૂન કરે છે પોતાનું, એટલે કસાઈ કરતાં ભૂંડું વર્તન એણે પોતાની સાથે કરેલું છે. આ જીવે પોતાનું ભૂંડું કરવામાં બાકી રાખ્યું નથી, કોપાવદેવ એટલે 510માં, એટલે પોતે પોતાનો વેરી. હું શું કરું છું, ક્ષણે ક્ષણે હું શું કરી રહ્યો છું તેની કાળજી રાખવી જોઈએ. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, મોક્ષ ક્ષમાપનમાં આવ્યું ને પ્રપંચ,
એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે, ખટપટ. અને આ બધું સેવાને પ્રતિકૂળ છે. સેવાને પ્રતિકૂળ તે બંધન નથી ત્યાં. કેમ? તો કે દેહ ઇન્દ્રિય માને નહીં. કેમ? કરે બાહ્ય પર રાગ, ખાવું પીવું જોવું પહેરવું એની ઉપર રાગ કરે છે. એટલે એક એક વિષ દુવાની એક એક કડી, એક એક ક્ષમાપનાની લીટી, એક એક યમ નિયમની લીટી આ બધું સંકેત કરે એવું છે. આ સમજાય છે કે સેવાને પ્રતિકૂળ છે તે બંધન નથી ત્યાગ. અને શેરડો પડે કે આ દેહેન્દ્રિય તો માનતી નથી, હું આવું બધું કરું છું, તિરાડ પડે, અનંત અનુમંદી વહી જાય, સંકેત થઈ જાય કે મેં આવું જ કર્યું છે. હે ભગવાન, તમારા કહેલા તત્વો વિના મારો મોક્ષ નથી, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પાંચ ઇન્દ્રિયના વિષયમાં લાગી રહેવું તે બધા પ્રપંચ છે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, અને ઇન્દ્રિયોને પોષે છે. અને જ્યાં સુધી જીવાઇન્દ્રિય કાબૂમાં ન આવે ત્યાં સુધી બીજી પાંચે ઇન્દ્રિયો અને મન કાબૂમાં ન આવે. મન ચંચળ રહે, મન સ્થિર થવા માટે સ્વાદેન્દ્રિય જીતવી જ પડે. આ બધું સેવાને પ્રતિકૂળ છે, દેહેન્દ્રિય માનતી નથી. એટલે પ્રપંચમાં પડ્યો છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં લાગી રહ્યો છે. આ બધા પ્રપંચ છે, જોવું સાંભળવું વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પાંચે ઇન્દ્રિયો શબ્દાદિક વિષય રોક્યા, શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ. આ બીજા નંબરના ભૂમિકાને મુમુક્ષુ થઈ ગયો. આગળ જતા પ્રથમ કાંક્ષા આવી જશે, વિતરાક થઈ જશે. જોવા સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. એક જ વાત છે, વિષય કશાય જાય, ઉપદેશ બોધ પરિણમે, પછી જ સિદ્ધાંત બોધ પરિણમે. સિદ્ધાંત બોધ કંઈ છે જ નહીં, એક જ વસ્તુ છે, તું શરીર નહીં આત્મા છો. ગોપાલ કે આટલું જ કહેવાનું હતું, ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બાકી કંઈ જાણવાનું જ નથી ધર્મમાં. જે કયું છે એ માણવાનું છે, થઈને એક જ લીટી છે ખાલી, તું શરીર નહીં આત્મા છું બસ. બધા ધર્મ ઉપનિષદમાં વેદાંતમાં આ જ છે, અહમ બ્રહ્માસ્મિ. સો અહમ એ ક્યારે થાય? દાસો અહમ થાય તો પછી એને ઝાંખું ઝાંખું દેખાય. સો અહમ યાની કે તત્વમસી, તું તું જ છો. હા, અહમ બ્રહ્માસ્મિ બળી ગયો, તેજમાં તેજ બળી ગયો. એ જ વાત અહીંયા છે. આ ન સમજાણું ગોપાલ તું લખે છે એટલે 11 અંક બીજા લખવા પડ્યા. એટલે ઉપદેશ બોધ ન પરિણમે, વિષય કશાય ન જાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ. શું? હું શરીર નથી આત્મા છું, આ સિદ્ધાંત બોધ છે. છ પદનો પત્ર અને આત્મસિદ્ધિ સિદ્ધાંત બોધ છે. એ વિષ દુહાને યમ નિયમ ક્ષમાપના ન પરિણમે, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર સ્મરણ ન પરિણમે, આત્મસિદ્ધિ સમજાય જ નહીં. મોડે આવડે એની ઉપર લખવાનું કહે તો બોલે પણ 3 કલાક, હું આત્મા છું, મહા નિબંધ લખે. એ બધું ક્ષયોપશમ હોય. પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. કોણે કહ્યું? ગોપાલદેવ નહીં, સાક્ષી છે આગમ. અહીં આગમમાં લખેલું છે. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તું છું, ઇન્દ્રિયનો સંયમ નથી. શંકરાચાર્ય આ જ વાત કર્યા, બધો એકો કોણ બંધાયેલો જગતમાં? યો વિષય અનુરાગી, જે વિષયમાં ફસાણો છે. કોવા વિમુક્તો, મોક્ષ કોનો થઈ ગયો? છૂટી કોઈ ગયો? કોણ ગયો? વિષય વિરક્ત. કૂપાવદેવે શતાવધનમાં આ શ્લોક અક્ષર અક્ષર આપેલા કોઈ પંડિતે સંસ્કૃતના, આખો શ્લોક બને પછી કે મહાત્મા શંકરાચાર્યના મણિરત્ન માળાનો આ બીજો શ્લોક છે. 32 શ્લોકનું આખું પુસ્તક છે, ખાલી અવડું નાનું એવું, ખીચામાં રહે એવું. આખો મોક્ષનો માર્ગ છે. ભગવાન મહાવીરને ન માને શંકરાચાર્ય, એ તો એકેશ્વરવાદી છે, પણ એણે જે રસ્તો બતાવ્યો છે એ પ્રમાણે ચાલે ને, એ નવકાર મંત્રમાં આવી ગયો. એ વિતરાગ જ છે. માર્ગે ચડી ગયા હોય ફરીને ભવે એને ખબર પડી જાય કે વિતરાગ કોણ, કેવળી કોણ, સિદ્ધ કોણે. આ જ રસ્તો છે છૂટવાનો. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તું છું, અજ્ઞાનથી વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. મેં અજ્ઞાનથી અંધ થયો છું, છોડવાનું છે તેને સારું માન્યું છે. ઊંધું છે, આંધળો તો સારું દેખાય જ નહીં અને દેખાય છે, ઊંધું પકડે છે.
हितकारी मान्यु छे तेथी छूटी शके नहीं। अनादि काल थी अज्ञान थी अंध थयो छु। ए अज्ञान रूपी अंधकार कोण टाळे? अज्ञान तिमिरांधाना, तिमिर एटले अंधारो, ज्ञानांजन छला कया, ज्ञान रूपी अंजन छला कया एटले सळी लई सूरमो नाखे आँखमां अने आँखनो रोग मटाड़े, अज्ञान रूपी तिमिर। अंजन शलाका तीर्थंकर भगवान की मूर्ति नहीं, अपना अज्ञान जाए नहीं। वैष्णव में आयू है पीछे जैन में ऋषिनाथ भगवान की मूर्ति ने अंजन शलाका करे पीछे ये पूजाए एट साधु तीर्थंकर भगवान ने ज्ञान आपे। चालू है बधु, कोई अर्थ खबर ज न हो, बधु पाछ जैन शास्त्र में लखेलू है। अंजन शलाका एट लखे आनंद जी महाराजे लिख्यू है, प्रवचन अंजन जो सदगुरु करे देखे परम निदान जिनेश्वर, ज्योति विना जुओ जगदीशनी अंधो अंध पलाय जिनेश्वर, धर्म जिनेश्वर गौरंग शु भंग न पड़शो प्रीत जिनेश्वर। क्यारे थाय आवी दोस्ती? बीजो मन मंदिर आणु नहीं ए अम कूळवट रीत जिनेश्वर। आ श्रावक, गंगा गया तो गंगादास, जमना गया तो जमनादास, नवरात्रि में गरबो लावे, निवेदी करे, छोकरा ने लग्न हो तो लगे श्री गणेशाय नमः कंकोत्री में, बदा हारे सत्संग करावड़े, श्री महावीराय नमः, श्री ऋषभदेवाय नमः, श्री पद्मावती नमः, वचमा श्री गणेशाय नमः, अने परम कृपालदेवनी असीम कृपा थी अमारा छोकरा फलाणा छोकरी साथ लग्न है। એટલે કૃપાલદેવની કૃપાથી ઋષભનાથ ભગવાનની 100 છોકરાને છોડીને વયા ગયા એ આપણો છોકરો પરણાવી દે, આ આશય છે ભગવાનનો। પછી આત્મસિદ્ધિ ગાય પાછો, વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ। આ ક્યાં સદગુરુનું લક્ષ્ય વર્તે છે તો સમકિત કેવી રીતે થાય? ઘોર મિથ્યાત્વ સાથે આશાત ના કરે, આખું ગણિત છે આ તો। આ સમજીને વર્તે સદગુરુ લખ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, કૃપાલ કે સામે કારણ છે, સમકિત થઈ જાય આમ વર્તે તો ના। અમે બધી વાત સાચી અમે કરતા છે, કરશું। 522માં લખ્યું છે અનંતાનુમંદી કશાયનો પ્રકાર છે, કુળ ધર્મને અને કરતા એવો વિક્રિયાને કેમ છોડાય? હું પરણ્યો હતો ત્યારે મારી કંકોત્રીમાં શ્રી ગણેશ સાહેબને મળતું, મારો છોકરામાં સમાટ નહીં લખવાનો, એટલે બાપના કુવામાં પડીને ડૂબીને મરી જવાનું પ્રભુશ્રીજી કી। કૃપાલદેવ 522માં લખ્યું છે અનંતાનુમંદી કશાયનો પ્રકાર છે, વ્યવહારમાં ગુના થતા જ નથી એવડા મોટા। અત્યારે કોઈ નવો ફોન ભૂલી જાય, હું તો લોભી જ છું, પણ એ ફોન લઈને વેચી ન નાખું, માર્કેટમાં જઈને મૂકી રાખું કે જવા દો। હમણાં ભોજનાલયમાં જતા હતા, 10 રૂપિયા નોટ પડી હતી, મેં વિચાર કર્યો આ લઈને કોકને આપું, મેં કીધું મારો તો નથી હક લેવાનો, તો કોને પૂછ્યું, કોઈ દેખાણું નહીં, જે પડી છે એ ખો ગોતતો છે પાછી મળી જશે, કોઈ માણસ દેખાણો નહીં મને। એટલે વ્યવહારમાં લોભી હોય તો આપણે એવી ચોરી ન કરીએ, ગુનો પરમાત્મા જ થાય છે અનંત અનુબંધીનો। ધર્મને નામે જીવ ઠગાય છે, કુ દેવ કુ ગુરુ અને કુ ધર્મને આરાધીને, ક્યાંક ને ક્યાંક તો ફસાણા જ હોય આપણે મંત્ર તંત્રમાં, ક્યાંક ને ક્યાંક છેલ્લે ભગવાનને નામે જિનેશ્વરને નામે। ધીરેકથી મનમાં હોય કે જો આ કોરોનામાંથી ઉગરી જાય, વેન્ટિલેટરમાંથી ઘરે આવે, તો હું વૈદ્ય કર્મની પૂજા ભણાવીશ। વૈદ્ય કર્મની પૂજા 365 દિવસ ભણાવતું, ના નથી રોગ મટાડવા માટે નહીં, શાશ્વત અક્ષય પદ માટે છે વૈદ્ય કર્મની પૂજા। અંતરાય થાય છે, અંતરાય કર્મ કયું? ધર્મ અંતરાય, સમ્યક દર્શન નથી થતું, આ ગ્રંથિભેદ નથી થતો, આ અંતરાય કર્મની પૂજા ભણાવવાની છે। લોકો પાસપોર્ટ વિધા પાસ ન થતું એને માટે અંતરાય કર્મની પૂજા કરાવે, પછી મળી જાય એટલે પછી પૂજા રાખે એના તરફથી બધાને જમવાનું। એટલે તીર્થંકર ભગવાનની આશા જ ના થાય છે। જય વિરાય સૂત્રમાં 5મી લીટી છે, પણ સંસ્કૃતને અર્ધમાગધીમાં આવે સમજાય કેમ? વારી જય જૈવી વિરાય નિયાણ બંધણમ તું સમયે, હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે, આ 5મી લીટી છે। વ્યવહારિક પ્રોબ્લેમ સમસ્યા દૂર કરવા માટે લોકો જય વિરાય કે હું 1 મહિનો કરીશ, પણ એ ગુજરાતીમાં તો એનો અર્થ નથી, કોઈ સમજાવતા નથી, જે જાણે છે ઘણા ગુરુજી સાધુ સાધ્વી એ કહે તો ગરદી ઓછી થઈ જાય કે અહીંયા વિતરાક કંઈ આવું આપે નહીં, તો બોલો જઈને તો ધર્મ ભળી જાય કે ત્યાં તો બધું આપે જ છે, ત્યાંય કોઈ આપતો નથી,
બફમ માં છે જીવ, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. પાછું આ એ જ ધર્મમાં કહ્યું છે. નરસિંહ મહેતા કહે છે, આ તો કુપોલદેવે કહ્યું, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે, પછી બીજે જશે. સમજાય એવું છે. વર્ષોથી ઘસઘસ ઘસઘસ કરે છે પણ પરિણમતું નથી. કેમ? કેનાર પુરુષને સાચા માયના નથી. એટલે કુપોલદેવ સાચા છે એવું થાય મન મેનમ સમ્યક દર્શન છે 769મો પત્ર અને 771મો પત્ર, કે મોક્ષ માર્ગ આમ જ હોય, એ કહે છે એમ જ હોય, આ જ છૂટવાનો રસ્તો છે. એને શાસ્ત્રમાં ઘણી જગ્યાએ સમ્યક દર્શન કહ્યું છે. કુપોલદેવ બે પત્રમાં લખ્યું છે, 771 અને 769. આગળ જતાં આ જીવને જીવાજીવનું જ્ઞાન થશે અને વટવૃક્ષરૂપ કેવળ જ્ઞાને પ્રગટ છે પછી. એટલે આમ સાવ સહેલો રસ્તો છે. સમજ પીછે સબ સરળ હે, બિનુ સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું કુપોલદેવ, આ કાળમાં મુશ્કેલી કહેવી કોને? જોગ નથી સત્સંગનો, મૂળ માર્ગ કોઈને જોતો નથી. અનાદિકાલથી અજ્ઞાનથી અંત થયો છું પણ સદગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જુદું કરવાનું છે. હિત અહિત, દેહને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક છે. વ્યવહારમાં સદ્ધર્મ માટે, શ્રાવકના ગુણ માટે, આ ખવાય કે નહીં, આ પીવાય કે નહીં, આ સ્થળે જવાય કે નહીં, આની દોસ્તી કરાય કે નહીં, આ વિવેક. અને પરમાર્થમાં દેહ અને આત્મા બે અલગ છે, આ વિવેક, આ ભેદ જ્ઞાન, એને વિવેક કયો છે. ત્યારે એટલો ઉદાર, એટલો સમજુ થઈ જાય છે, આપણે કોઈ સાથે વેર નથી કરવું, બધે હળીમળીને રહેવું છે. ને કેમ? સંઘને યોગે જીવ ભૂલ્યો છે અને બધા દુઃખનું કારણ કુપોલદેવે કહ્યું છે સંયોગ સંબંધ છે. 659મા પત્રમાં દોઢ પોણા બે લીટીનો પત્ર લખ્યો. એવું જ્ઞાનવંત તીર્થંકર ભગવાને કહ્યું છે કે બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે, જે આપણે રાચી માતીને કરવા છે, મંદિરમાં, તીર્થસ્થળમાં અને આશ્રમમાં. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય, વિવેક ન હોય ત્યાં મૂઢતા હોય. એટલે મૂર્ખ આવ્યું ને, હું મૂઢ છું. વિવેક શક્તિ એટલે ભેદ જ્ઞાન. અજ્ઞાન દશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય. હજી જ્ઞાન નથી આપણને, પણ કહેનાર પુરુષ સાચા છે અને વળગી રહીએ તો પછી મૂઢ નથી. એ એટલું સમજો કે મેં સાચી વસ્તુ પકડવાની છે, ભલે મને સમજાતું નથી, મને ખબર નથી રાત્રે કેમ નહીં ખાવાનું, હવે તો લાઇટ છે, ભગવાનની આજ્ઞા છે એટલે નહીં ખાવાનું. પછી એ સમજાશે શા માટે નહીં ખાવાનું, પછી બધું સમજાશે. તમસ્કાય જીવનું સમજાશે, ત્રસ્કાય જીવનું સમજાશે, નેચરોપથીને આયુર્વેદમાં ને વિજ્ઞાનમાં ના પાડી છે નહીં ખાવાનું, પછી બધું સમજાશે. પણ કુશંકા કરશે કે ત્યારે લાઇટ નહોતી ને હવે લાઇટ છે તો હવે રાત્રે ખવાય તો અનંત અનુબંધીનું બંધ પડે. પોતાની બુદ્ધિ વળગાડે નહીં આમાં. બધાને જવાબ છે શાસ્ત્ર. સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ હતા, બધું જાણતા હતા. તેને નહીં ખબર હોય કે પછી 1000નો બલ્બ લગાડશે આ લોકો રાતના 1 વાગે ખાવા માટે, એટલે આગળથી ગઈ ગયા, રાત્રે નહીં ખાતા. છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય, પરંતુ વિવેક શક્તિ નથી અને તેનું ભાન પણ નથી, તેથી મૂઢતા છે. તેને દિશાની ખબર નથી. વગર વિચારે કોટ્યવધી યોજન ધર્મ નામે ચાલ્યો જાય છે. તેનો વિચાર નથી છતાં પોતાને ડાયો માને છે અને હું સમજું છું એમ માને, તે જ મૂઢતા છે. અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. એક જ વાત છે, આશ્રય અને શરણ. તે નથી તેથી નિરાશ્રિત છું, અનાથ છું. જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. નાની ઉંમરે મા બાપનું છત્ર ગુમાવ્યું એને અનાથ કહે ને આપણે. અને અનાદિકાળથી આજ સુધીમાં છત્ર વગરનો છે અનાથ, નિરાધાર છે, નિરાશ્રિત છે, અનાથ છે. ખરો નાથ આત્મા છે તે પ્રગટે ત્યારે સનાથ થવાય નિશ્ચય. અને વ્યવહારે સદગુરુને નાશ રાખે માથે ત્યારે, સદગુરુનો આશ્રય મળે તો પણ સનાથ થવાય. અને છેલ્લે તો પછી અનન્ય શરણ. આત્મા જેવું કોઈ શરણ નથી, એટલે પોતાનું આત્મા જ પોતાનું શરણ છે. એ જે આપ્યું એવા અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
પણ આપણે એ તો બહુ અરૂપી વસ્તુની વાત છે, અનન્ય શરણ, એટલે આપણે એને શરણ રાખવાના. હમણાં એટલે આગળ જતા પછી સમજાશે સાચું શરણ. પછી દેવગુરુ ધર્મે નહીં, પોતાનો આત્મા જ પોતાનું શરણ, પણ એ તો અનુભવ થયો એની વાત છે. એટલે ગોપાલદેવ કહ્યું ને હવે આકાશ ભગવાને 680માં, જેને મોક્ષ સિવાય કોઈ પણ જાતની ઈચ્છા નહોતી અને અભેદ અખંડ સ્વરૂપમાં નિવાસ થવાથી હવે મોક્ષની ઈચ્છા વેગી છે, એને તું શું આપવાનો હતો? હવે મારે તારી પાસેથી કંઈ નથી જોતું. કેમ? તારી પાસે છે, મારી પાસે છે, આપણને એ મળ્યા છે. હવે લેવા દેવાની કડાકૂટથી મુક્ત થયા છીએ. એટલે તમારી પાસે જે છે આત્માને લગતું બધું મારી પાસે છે, મારી પાસે છે, બધું તમારી પાસે છે. શું લેવું ને શું દેવું? હવે કડાકૂટ લમણાજી કે આપલે કરવી, એ પુરુષ આપણને મળ્યા છે. એટલે આશ્રયને શરણ ગ્રહ છે, આગળ જતા બધું થશે. હવે ઝૂરણા જાગી. એ પરમાત્મા એટલું સમજાવ્યું કે તમારા તત્વ વિના મારો છુટકારો નથી. પોકાર કરે છે કે મોક્ષ એ કંઈક પામવા જેવી વસ્તુ છે, ક્યાંક મને શોખનું કારણ હશે આમાં. થોડું થોડું વ્યવહારમાં શોખ તો લાગે જ છે, પણ થોડું અહીંયા સમજાવ્યું. એટલે મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમલતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર, પહેલી ભૂમિકામાં આવ્યો એ સ્કૂલમાં દાખલ થયો. એટલે વિષય પાંચ ઇન્દ્રિયના છે હજી, પણ મંદ છે, ઓછા છે, રાચી માચી જ નહીં, થોડું ચલાવી લે પછી. મંદ વિષય પછી ગયા નથી. સરળતા, જો સાચું લાગે બુદ્ધિમાં તો એ સ્વીકારવા તૈયાર છે. સહ આજ્ઞા સુવિચાર, આજ્ઞા સાથે સારા વિચાર, ઊંડો ઉતરીને વિચાર કરે છે. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચાર, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. હમણાં આવશે કે મોક્ષ કંઈ પામવા જેવી વસ્તુ લાગે છે, વળી તે તમોએ કહ્યું તે મુજબ જ મળશે, કેમકે તમને હાંસલ થયું છે, અનુભવ વાણી છે જ્ઞાનીની, મળે એવું છે, કેમકે તમો મોક્ષ સ્વરૂપો છો. તમે ઠેર ઠેર કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે વિદ્યમાન વીર છીએ, અમે બીજા રામ છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે અમૃત સાગર છીએ, અમે અમૃતની નારેળી છીએ, અમે વિદ્યમાન વીર છીએ, અમે વિતરાક છીએ. ઠેર ઠેર કહ્યું એને. એટલે આટલી બધી વાર કહો છો એટલે સાચું તો હશે, ખોટું નહીં બોલતા હો એમ થાય શરૂઆતમાં, કેમકે તમે મોક્ષ સ્વરૂપ જ છો. મારી રીતે, મારી બુદ્ધિએ સ્વચ્છંદથી કાંઈ થાય એમ નથી. નિજ છંદન છે ના મિલે હેરો વૈકુંઠ ધામ, પોતાના છંદનથી મળે નહીં. સંત કૃપા સે પામીએ સો હરી સપસેઠ. જે તત્વ તમોએ પ્રણીત કર્યું, કયું? આજ્ઞા માનવાની. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આણાએ દમો ને આણાએ તવો. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. તો 40 વર્ષમાં આપણને કંઈ કેમ દેખાતું નથી? આપણે આજ્ઞામાં નથી એટલે રિઝલ્ટ આવ્યું. પોતે જ પોતાનો પરીક્ષક થાય તો ખબર પડે. એક બાજુ એમ છે, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, અને જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા એ આવા સમકિતને મોક્ષ કરાવડાવે. તો આપણે તો કેટલી બધી ક્રિયા કરીએ છીએ, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, દાન. એણે સ્વીકારે એવું કંઈ કર્યું જ નથી, એની આજ્ઞામાં નથી. આપણે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. નહીં જોતો હોય તોય મળશે પછી, અવશ્ય, પછી વશમાં નથી. અને એ રોકાય કેવી રીતે? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. એ પાછું બીજી જગ્યાએ જઈને સ્વચ્છંદ રોકવો છે, ને સત્સંગને નામે. એટલે કેવી રીતે રોકાય? જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને આ વાત જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમું નિવર્તો શરૂ થઈ જાય છે. 511માં પત્રમાં વાત કરી ભેદી કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન આ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એને માટે આપણે માટે વ્યવહારમાં ગોપાલદેવ લખ્યું, મોક્ષનો ધુરંધર માર્ગ આ ભક્તિ માર્ગ છે. ભક્તિ કર્યા કરવી પડે. મને કાંઈ તત્વ સમજાતું નથી, આ બધું અગુરુ લઘુને, અરૂપીને, નિરંજન નિરાકારને, અગમ અગોચરને બધું. એના નામ જ તમે પડ્યા છે અગમ અગોચર, તો મને ક્યાંથી ગમ્ય થાય? મારી બુદ્ધિ કેટલી? મારો ક્ષયોપશમ કેટલો?
મારું વાંચન કેટલું, એટલે સિદ્ધાંતમાં માની લેવાનું. અને ભક્તિ 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 ઘણા ઘણા પ્રકારથી મનન કરતા કૂપોલ્યો લખે છે 201માં પત્રમાં, અમને ભક્તિ એ સર્વશ્રેષ્ઠ માર્ગ લાગ્યો છે અને મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, શુષ્ક જ્ઞાની થઈ જાય પછી, રીતિનો કોળ્યો હાથમાં કંઈ આવે નહીં. ક્રિયા માર્ગે અસદ અભિમાન આવે કે હું બહુ વ્રત જપ કરું છું, અસદ અભિમાન આવે પછી. તમે કાંઈ કર્યું છે, મેં આંબેલની ઓળી આ 31મી ચાલે છે મારે, આ 14 છે, તમે ઉપવાસ કર્યો છે, અભિમાન આવી જાય પછી. ભક્તિમાં બધા સરખા, વહેલો આવે પહેલો બેસે. અને ત્યારથી જ દોષનું ઉપશમું નિવર્તવું શરૂ થાય છે. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, આવ્યું ને, કાવા દાવા સંસારની ખટપટ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ઊંઘમાં જ મોહ નિંદ્રામાં સૂતો છું. અને વ્યવહારે ઊંઘ અને ખોરાક વધારે વધે, ઘટાડે ઘટે. ઘણા એવા શ્રાવકો છે એક જ વાર જમે છે, વર્ષોથી જીવતા હોય આપણી જેમ જ. ઘણા બે વાર બેસણું કરતા હોય ને વર્ષો જીવતા હોય, ઘણા ચાર પાંચ વાર ખાતા હોય તો એ કેટલી વાર હોસ્પિટલમાં જઈ આવ્યા હોય. એ જાજુ ખાય તો કંઈ જાજી તંદુરસ્તી મળે એવું નથી. પાછું દિગંબર સાધુ ઠામ ચોવ્યાર કરે છે ને, કરપાત્રી આહાર, અડધો ગ્લાસ પાણી પીવે, પછી હાથમાં એ ખાય, પછી પાણી પી લે, પછી 24 કલાક પછી ફરીવાર બીજે દિવસે બપોરે, તોય 100-100 વર્ષ જીવે છે. એટલે ખાવાથી જીવતું હોય તો બધા દિગંબર સાધુનો આયુષ્ય સાવ ટૂંકા હોય છે ને, તો એવું તો છે નહીં. એટલે નક્કી જીવ બીજા કારણોથી જીવે છે. અજ્ઞાનથી અંધ થયો છે, આંધળો તો દેખતો જ નથી, હું અજ્ઞાનથી અંધ થયો છું. આ હું અવળું દેખું છું, આંધળા કરતાં ભૂંડો, ઓલાને તો નથી દેખાતું એટલે કોક પકડે એને તો માને એને, અને તો ઊંધું દેખાય છે એટલે કોઈ મને દેખાય જ કે શું દેખાય છે. જ્ઞાની બતાવ્યો ચંદ્ર 631માં ગોપાલ કહે છે, આ માર્ગ ઠેકાણે ઠેકાણેથી મળવાનો નથી. આ ગમે ને તેની પાસે કયો બતાવે છે ચંદ્ર, ત્રાસી આંખે જોવે છે એટલે બે ચંદ્ર દેખાય, કયો સાચો એને તો ખબર જ નથી, એટલે બે ખોટા જ ને કાં બે સાચા. એટલે આંધળો એના કરતાં ત્રાસી આંખવાળો વધારે ભૂંડો છે, કુશંકા કરે છે. એટલે કહે છે આંધળો તો દેખતો નથી, હું તો અવળું દેખું છું અને આડું દેખાય છે બધું, આંધળા કરતાં ભૂંડો, હવે મારી શી વલે થશે. કૂપોલદેવ પ્રશ્ન પૂછ્યો છે આપણને, એટલે આપણે આંધળા નથી, આપણે ત્રાસી આંખવાળા છીએ. 272માં પત્રમાં એટલે કૃપાલદેવને કેમ નથી ઓળખી શકતા આપણે, કેમ કે આપણે જન્મથી જૈન કુળમાં જન્મ્યા છીએ, એટલે એ સંસ્કાર આપણા વ્યક્ત અવ્યક્તપણે દ્રઢ છે કે જ્ઞાની હોય તો એ મારા સંપ્રદાયમાં હોવા જોઈએ અને એના પગ ઉગાડે અને માથે લોચ હોવો જોઈએ, એ ગૃહસ્થ વ્યવહારમાં ન હોવા જોઈએ. આપણે કહીએ અમે કૃપાલદેવને માનીએ છીએ પણ મનમાંથી આ નીકળ્યું ન હોય, આ અવ્યક્ત અશ્રદ્ધા છે, દેખાતી નથી બહાર. જેમ નિગોદના જીવને ચારે સંજ્ઞા અવ્યક્ત હોય એમ બધું છે એને, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. નિગોદને દેખાય નહીં, આપણી આ અશ્રદ્ધા દેખાતી નથી. ના મને શ્રદ્ધા છે તો બધા સમકીતી કહેવાય આપણે, એટલે એકસાથે 20-30-50 તો સમકીતી હોય જ નહીં ને. કૂપોલદેવે 125 વર્ષ પહેલાં મોક્ષમાળામાં પાઠમાં લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક નહીં હોય, એટલા મુમોક્ષુ નહીં હોય, એટલા છૂટવાના કામી નહીં હોય. 272માં લખે છે, જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એ પરણે તો એ વંદન યોગ્ય. કેમ? ભાવના ફેરા ઉકેલે છે. એ ઝવેરભાઈમાં ધંધો કરે તો એ વંદન યોગ્ય. કેમ? એ કાળકોટ 20 સમજીને રેવાશંકરનું દેવું પતાવે છે એને લખીને આપ્યું છે. એ લગ્ન પછી એમ કે સ્ત્રીમાં એટલે પત્નીમાં, બેનમાં અને મામાં ફરક ન સમજવો. કઈ દેશા 21મી વર્ષે આવું બોલે, સંવત 45માં, 44માં લગ્ન થયા, અને અહીંયા 90મી વર્ષે હજી આલ્બમ ફેરવતો હોય લગ્નના. ઘોર મિથ્યાત્વ છે આ.
જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય. એટલે કુપોલદોનું વર્તન આપણા માટે એવું છે કે આપણને શંકા જાય કે વાત ત્યાગની કરે છે, વૈરાગની કરે છે અને ધંધો ઠેઠ કમાવા માટે વવાણિયાથી મુંબઈ ગયા છે. એ કહે છે તે કરવું કે કરે છે તે કરવું, મુશ્કેલી થાય ને. એ કરે છે તો કરવા, આમ તો એ કરે છે એ જ કરવાનું છે, પણ આપણને શું કરે છે ખબર નથી અંતરંગથી. એટલે આપણે એને કયું એ કરવું પડે. તો આપણે એ કરે છે એ કરીએ, આપણે એમ કહે છે કે ઉપાધ્યાય આમ કરતા હતા. આ પાછું 522માં લખ્યું અનંતાનુમંદી કશાય છે, જે પંચ વિષય આકારમાં જ્ઞાનીને ઉદયમાં વર્તે છે એ વિષય પોતે આરાધવા જાય આ અનંતાનુમંદી કશાય છે. કે ઉપાધ્યાય ધંધો કરતા હતા એટલે હું ધંધો કરું. તું બે વાર પ્રણ તારે મૈથુન સંજ્ઞાને વેદોદય કાબૂમાં ન હોય તો, પણ કુપોલદેવે ગૃહસ્થ વાસ માંડેલો એટલે તું માંડીશ. આ ખ્યાલ થશે તો અનંતાનુમંદીનું બંધ પડશે. અને ઓલો કચવાતે હૃદય ત્રીજી વાર લગ્ન કરશે તોય છૂટી જશે. એટલે જ્ઞાનીને કોઈ ઉદય જોઈને પોતે એ પ્રમાણે આરાધન કરે કે કુપોલદેવે આમ કરતા હતા. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, એ વાર્તા સમજવા જેવી છે. આ 250 લીટીનો પત્ર લખ્યો, આમાં શું સમજવું આપણે? અને લિખિતમાં શું લખ્યું? અપ્રગટ સત. સતનો અર્થ 209માં આપ્યો કે હરિ, સર્વાત્મા, પરમાત્મા, ઈશ્વર, સિદ્ધ એટલે સત. એટલે પોતે અપ્રગટ છે. કેમ? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેળવ જ્ઞાન નથી થયું, દુંદુભી નથી વાગી, ચામર નથી રચણ વિંજાનું, ભામંડળ નથી રચણ, દેવો પૂજા કરવા નથી આવ્યા, આવ્યા તો પૂજા આપણને ન દેખાય. અંબાલાલભાઈ કહેતા હતા કુપોલદેવ દેહ છોડ્યો ત્યારે કે રોજ મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા. હે શાસક શાસક દેવો, આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા કે અહીંયા ન આવ્યા પાંચમને દિવસે, ચૈત્રવદ પાંચમ દિવસે. એટલે અંબાલાલભાઈને દેખાતા હશે ને રોજ, આપણને ન દેખાય. રાજપ્રશ્નીય શાસ્ત્રમાં બધું વર્ણન છે કે દેવ લોકો આવે તો કેવી રીતે આવે, એ મૂળ રૂપે આવે ને એવું વૈક્રિય, એના પ્રકાશ આપણે આંખ ઝીલી જ ન શકે, આપણે દેખાય જ નહીં કે આંધળા થઈ જાય આપણે, એટલો પ્રકાશ હોય એનો. હાઈવે ઉપર આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને કોઈ ટ્રકની લાઇટ આવે તો કેવું આંખ બંધ થઈ જાય. તો દેવનો મુગટ આમ આવે ને સામે, એટલે આપણે દેખાય જ નહીં કાંઈ. બધા વર્ણન છે શાસ્ત્રમાં, પણ અંબાલાલભાઈને દેખાય તો જ લખે નહીં કે રોજ 3 વખત આવતા હતા, ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા મારા નાથને. આજે ક્યાં સુખમાં તમે ડૂબી ગયા કે કાળ જ્યારે મારા ભગવાનને લેવા આવ્યો ત્યારે તમે ક્યાં સુખમાં નિમગ્ન થઈ ગયા. એ શાસક રક્ષક દેવો કે ભૂલી ગયા આવવાનું? રોજ આવતા હતા કે પહેલાં? આ બધું ન સમજાય એવું છે. તે મહત્પુરુષનું આચરણ તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, એનો જવાબ આપ્યો છે. આ 2 લીટીના પત્રનો બ્રહ્મચારીજીએ 2 પાનામાં અર્થ કર્યો છે, 359માં પત્રમાં. આ ઓળખાણ થાય ત્યારે ક્ષમાપના ફળે પછી. સાવ ટૂંકામાં પતાવી દઉં છું, આમાં તો ઘણું બધું મોટું છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે આટલી વાતનો પૂછનાર અને સાંભળનાર બંનેને માન્ય છે કે કુપોલદેવનું આ વર્તન, આ આચરણ મને બુદ્ધિમાં ઉતરતું નથી, પણ આ ભગવાન છે, આ જ્ઞાની છે, આ સત્પુરુષ છે, એટલું પહેલાં થાય એને માટે છે. આગળ આપણે એટલું તો માનીએ છીએ કે આ સત્પુરુષ છે. આ વાત સ્વીકારી નિશંક આમ જ છે એવું ગણી પછી પ્રશ્ન થાય છે કે એવો મહાત્મા પ્રાપ્ત થઈ નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી. દેવકંજી મહારાજને તકલીફ પડતી, એટલે કુપોલદેવ પત્ર લખે છે પ્રભુશ્રીજી ઉપર કે તમારા સહચારી મુનિ દેવકરણને આવું થાય છે તેમાં નવાઈ નથી, અમારો 12નો ઉદય જોઈને લોક માત્ર ભૂલે એવો ઉદય છે. પોતે લખે છે આભ્યંતરપણે અવલોકન નોંધમાં, વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે કે મારે કરવું કેમ, જગતનું કલ્યાણ કરવું છે પણ માથે ફેટો છે કેમ કરવું, ખેસ છે, ડગલો છે. અને સર્વસંગ પરિત્યાગ કર્યા સિવાય પાટ ઉપર બેસીને ઉપદેશક થવું નથી, અમારે વિતરાગ માર્ગનો નિયમ તોડવો નથી, છે પૂર્ણ વિતરાગ જેવો બોધ.
એટલે ક્યાં એણે બોધ આપ્યો જ નથી, પ્રશ્ન પૂછ્યા એનો જવાબ છે વચના મોટા. સૌભાગભાઈ પ્રભુથી અંબાલાલભાઈ જુઠાભાઈ એના ઉપરના પત્રો છે ખાલી આ લખ્યું, તમે પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ. સૌભાગભાઈને કાંઈ તકલીફ હતી જ નહીં વ્યવહારની, એ સંકેત કરેલો, તમને પ્રશ્ન પૂછો એટલે હું આખો વિતરાગનો માર્ગ તમને પત્ર માટે કહીશ. ગૌતમ પૃચ્છા એમાં સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા મોટું પુસ્તક છે. ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, મહાવીર સ્વામી જવાબ આપે, સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપલદેવ જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા ત્યાં બે સંકેત પેત્રો રચેલો કે આ કાળના જીવોને કેવી રીતે બોધ પાય. પાઠ ઉપર તો બેસવું જ નથી. કુપોલદેવે વિતરાગ માર્ગનો એક પણ નિયમ તોડ્યો નથી. સંઘની સામે દીક્ષા લીધી પ્રભુશ્રીજીએ, પછી અહીંયા કહે છે આશ્રમની બહાર, ત્યારે તો આશ્રમ નહોતો, આ મોહપતિ મારે જોતી નથી ફેંકી, મને વેશ આડો આવે છે તમારા સમાગમમાં. દેવકણજી મહારાજને કુપોલદેવ કહે છે મુનિને મોહપતિ પાછી આપો, તમે સંઘ સામે લીધી છે ને ચડાવો પાછી, ત્યારે અમને પૂછવા આવેલા, હવે ચડાવો. એક પણ નિયમ નથી તોડ્યો એ રાળા જ. સમાગમમાં જાવ તો પ્રભુથી આખું ખંભાત ભાગ લે, કાવીઠાના આજુબાજુના ગામડાના બધા જઈને તો લોકો ભાગ લે, સત્સંગમાં રસ લે અને સમાગમનો લાભ પામે. મારે નહીં જવાનું, પ્રભુથી દોડીને ત્યાં સુધી પહોંચ્યા, ભાગોળે ઉભા રહ્યા આજ્ઞા લેવા માટે. અંબાલાલભાઈ ખીજાણા, કેમ આવો છો? જૈન સાધુને એક ગામથી બીજે ગામ વિહાર કરવાની મનાય છે ચોમાસામાં, તો કે એટલે તો ઊભો છું આજ્ઞા લેવા માટે. કહેતા તો પાછો વયો જાઓ, તો કે ના હું પૂછી આવું. કુપલદેવ શું જવાબ આપે છે? સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં, કે મુનિને જો શાંતિ રહેતી હોય તો પાછા વાય જાય, તો હું આવું. કુપલને કહે હા તમે આવો મને સમાગમ કરાવવા માટે. રડતા રડતા પાછા આવ્યા. કુપલદેવ નિયમ ન તોડવા દીધો, વિતરાગ દર્શનનો આ નિયમ કે ચાતુર્માસમાં સાધુએ એક ગામથી બીજે ગામ વિહાર કરાય નહીં, ન કરવા દીધો. એક નિયમ નથી તોડ્યો. એણે તો કહ્યું છે મારા વતી વીરને નિશંક સમજજો. એટલે કુપાલદેવ પાસે જૈન ધર્મ ન હોય તો કોની પાસે હોય? તો અહીં આપણે જૈન ધર્મ બીજે ગોતીએ જ પાછા સંપ્રદાયને ઓક સંજ્ઞામાં, પછી કેવી રીતે મળે? એટલે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થાય. અહીંયા આવે છે એટલે ત્યાંય વફાદાર નથી, ત્યાં જાય છે એટલે અહીંયા વફાદાર નથી, એટલે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થાય છે. મૂળ માર્ગ કેવી રીતે મળે? એને અવ્યક્ત અશ્રદ્ધા રગે રગમાં છે અને રોમે રોમમાં. આ થશે ત્યારે ક્ષમાપના થશે, અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જાય છે. પછી એક દિવસનું નહીં, રાયશી દેવશી નહીં, હમણાં આવશે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું, અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જશે. સીધો બેસી જશે જીવ સાતમે આસમાને સિદ્ધ શિલાએ. કહે છે મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે, એટલે તેનું આચરણ તો જે શિષ્ય એટલે મુમુક્ષની દ્રષ્ટિમાં નિસંદેહપણે ન જ વર્તી શકે તેવું લાગતું હોય તોય વંદન યોગ્ય તો છે જ. હવે કરવું શું? ઓળખવા કેવી રીતે? માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે કે આવું હોવું જોઈએ, અમારા સંપ્રદાયના હોવો જોઈએ, લોચ કરેલો હોવો જોઈએ, ઉઘાડે પગે ચાલતા હોવા જોઈએ, સફેદ બે કપડાં હોવા જોઈએ, ખેસ હોવો જોઈએ, હાથમાં રજોરડ ને પાત્રા હોવા જોઈએ. એ 8 વર્ષ ને 6 વર્ષની ઉંમરે ભીંડો સુધારતા આંખમાંથી આંસુ જાય છે ને. આપણે ભીંડો ખાતા હોય તો વિચાર ના આવે. દેવા માતા કહે રસોઈનું મોડું થઈ ગયું, 11 વાગે જમતા કોપાવજો સવારનું, 11:15 કે આજે મોડું થઈ ગયું છે, થોડો ભીંડો સુધારીશ. કોપાવજો ભીંડો હાથમાં લીધો ને ચાકુ હાથમાં લીધો, આંખમાંથી ધાર થાય છે. તો કે આટલા નાના કામમાં રડવા માંડ્યો બેટા? તો કે માં આમાં જીવ કપાય છે. આપણે નાચતા હોય ત્યારે આપણને એમ થાય? ભાવના ગીત ગાતા ગાતા કે નીચે કીડી મકોડા મરે છે, ક્યાં તીર્થંકર ભગવાન પ્રસન્ન થાય આપણી ઉપર? યત્ન ન હોય તો. એટલે આપણે જેને જૈન ધર્મ કહીએ છીએ, જૈન ધર્મ છે જ નહીં, એ કુલ ધર્મમાં પરિવર્તિત થઈ ગયો છે. એટલે કુપાલદેવ મૂળ માર્ગ લખ્યો થોડી કડીમાં, ખાલી આખો માર્ગ વિતરાગનો. પોતાની વાત કરી જ નથી એણે, એ તો કહે જ છે 505માં, આપણે નિત્યક્રમમાં છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, પણ એ વિતરાગનો માર્ગ કયો છે એ બીજા વિતરાગ સમજાવે તો ખબર પડે. આ વેધક વાત છે, માર્મિક વાત છે, ન ગમે એવી વાત છે, પણ આ કડવી દવા છે. રોગ મટે તો જ આ દવાનું પાન કરે. તો કહે છે
તેમનું આચરણ જે શિષ્ય એટલે મુમુક્ષુની દ્રષ્ટિમાં નિસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય છતાં વંદન યોગ્ય છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માની લીધા છે, અને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માને ઉદય આવ્યો છે. 24માંથી 22 તીર્થંકરને આવેલો ઉદય ભોગવેલી કર્મ પરણેલા મલ્લી નેમ પરણે નહીં બીજા ઘર બારી તવનમાં આવે છે ને. નેમિનાથ ભગવાને ગયેલા છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો. એ આપણને ભોગવલી કર્મ એટલે શું જ્ઞાનીનું એ સમ્યક દર્શન થાય પછી ખબર પડે, ત્યાં સુધી ન ખબર પડે આપણને. પુંડરીક મહારાજ પહેલાં ગણધર પહેલાં તીર્થંકર આદિનાથ ભગવાનના પૂછે છે, ભરત ચક્રવર્તી 96,000 રાણીનો ધણી, 6 ખંડનો ધણી, 14 ચોકડીનો રાજ, લડાઈ કરે કોઈ આજ્ઞા ન માને તો આને ભાવ કેવા રહેતા હશે કે આની ગતિ કઈ થશે? કૃષ્ણનાથ ભગવાન સહજ જ જવાબ આપે છે, જેવા ભાવ તારા મારા ચરણ પાસે છે, પુંડરી ગંડરને કહે છે, એવો ભાવ ભરત ચક્રવર્તીના રાજ દરબારમાં છે. આ કેમ સમજાય? એને શું હતું મનમાં? ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ, તાત ચક્ર દૂર પૂજ્ય ચિંતા એ હુઈરી, રીજો એક સાંઈ લોક તો વાત કરે રહી. આ બાજુ ઋષિનાથ ભગવાન સમો વસરે, આ બાજુ પહેલા ખોળાનો છોકરો આવ્યો, પટરાણીને તો થાય જ નહીં આ સંતાન. આપણે બીજા સત્સંગમાં વાત આવેલી ચક્રવર્તી ભરતેશ્વર વૈભવ વચનામૃત જોડો જાડું પુસ્તક છે, 96,000 રાણીમાંથી જે મુખ્ય રાણી હોય એને પ્રસૂતિ હોય જ નહીં ક્યારેય, એનું રૂપ પરણ્યા હોય એવું ને એવું ઠેઠો લાખો વર્ષ પછી રહે એવું ને એવું વૈભવ છે આ ચક્રવર્તીનો. પણ પહેલા ખોળાનો છોકરો આવ્યો એનો ઉત્સવ મનાવવાનો છે, અને આ બધું ચક્ર આયુષ્યળામાં એની પૂજા કરે એટલે પાર્લામેન્ટમાં શપથવિધિ થાય ને, એટલે શપથવિધિ થાય. પહેલાં ક્યાં જવું? બોલો માણસ આવ્યો પહેલાં ખોળાનો છોકરો એટલે એને સોનોનું ચેન બેન આપીને રાજી કર્યો કે જા હું આવું છું. અહીંયા આ આવ્યું દેવ લોકો મોકલે આયુધ, આ ચક્ર આયુષ્યળામાં એની પૂજા કરવી પડે. પછી ચક્રવર્તી આ બધું ઋષિનાથ ભગવાન આવ્યા છે, વિચાર કરે છે હવે ક્યાં જાઓ. તાત ચક્ર ધૂર પૂજ, ધૂર એટલે પહેલાં કોને પૂજવું? તાત એટલે બાપા પિતા, ચક્ર કે છોકરા પાસે જાઓ. ચિંતા હોય લોક તો વાત કરે રહી, લોકને વાત કરવા દો, લોક મૂકે પોખ, રીઝર્વ એક સાંઈ એક સ્વામીને રાજી કરો. કોને? ઋષિનાથ ભગવાનને. ઋષિનાથ ભગવાનને નમસ્કાર આવ્યા, રાણી રીસાય તો રીસાવા દો. કઈ રાણી મનાય છે અનંતકાળથી આજ સુધીમાં? એક કોઈ રાણી મનાય થાય જ નહીં. આ એકાંત દુઃખે જરીએ વેલો એ આખો લોક દુઃખેથી બળતો છે. છેલ્લે મેણું જ મેર્યું ને રાજુલે નેમિનાથ ભગવાનને કે આઠ ભાવની દોસ્તી આવી બેવફાઈ કરો છો હવે, એટલે એટલો વિશ્વાસ નહીં હોય ને કે નેમિનાથ ભગવાન કરે છે સાચું છે, માથા પછાડે છે. મારા તવન લખે છે આઠ આઠ ભવ કે અષ્ટ ભવાંતર વાલી મુજ આતમ રામ, કે આ તમારી દોસ્તી. પછી ન એને ખબર પડી નેમિનાથ ભગવાન કે હવે સામું જોવે એમ નથી, એટલે કહે છે પશુની દયા કરો, માણસની દયા જ નથી તમને, મુક્તિ સુંદરીને પ્રણવું કહેવાય મને છોડીને. તોય નેમિનાથ ભગવાન સામું ન જ જોતા, પછી ખબર પડી. એટલે રીઝવું એક સાંઈ લોક તો વાત કરે રહી, હું ઋષિનાથ ભગવાનને નમસ્કાર કરવા જાઉં છું, લોકને વાત કરવા જાઉં. આ થાય આપણે ફલાણા એમ કહેશે તો તમે તો આવા થઈ ગયા સાવ, હવે તો ભગતડા થઈ ગયા, હવે તો કંઈ ધ્યાને નથી આપતા કે વ્યવહારમાં આવતાય નથી. કુપોલદેવ મોટા બનાવીને એ પત્ર લખે છે કે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, મારા ગ્રહ 10 વિદ્વાનોએ પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે, તમે આ વાર્તાનો અગ્રેસર થાજો, પવનથી વાત ગુપ્ત રાખજો. 27મો પત્ર લખ્યો, 202મો પત્ર લખે છે, એને કંઈ રસ નહોતો પછી ધર્મ પ્રભાવનામાં. લખે છે હવે મેં તો ટપાલે નથી લખતા, કંઈ ખોટું લાગ્યું તમને? એટલે કુપોલદેવ જવાબ આપેલે છે ખોટું બોટું કાંઈ નથી લખ્યું. પછી લખે છે સંસારી સંબંધ અનેકવાર થયા છે, જે મિથ્યા છે તે માટે સંબંધ વધારવાની ઈચ્છા નથી. 202મો પત્ર લખ્યો છે, જેને મુખ્ય પત્ર મોકલાવેલો કે હું માવીર છું, એને પછી લખે છે હવે તમારી સાથે પત્ર વ્યવહાર કરીને શું કામ છે મારે? દુશ્મની નથી, હવે દોસ્તી નથી કરવી. દોસ્તી કઈ? પરમાર્થ મૈત્રી, મોક્ષને માર્ગમાં કામ આવે તો પ્રભાવ રમાય એ નથી.
આવા સંબંધ તો અનંત વાર થયા જ કે એના બેનના પતિ હતા તોય બેનનું શું થશે? બેન બેનના નસીબને જે થાય, પોતાના માટે જે કંઈ નથી કરતા બેન માટે સંત ધર્મ છોડી દે, લખીને આપ્યું કે સંસારી સંબંધ અનંત વાર થયા છે, જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવાની મારે ઈચ્છા નથી, ઘસીને ના પડે. કેવું દુઃખ થયેલાને પરમાત્મા બીજી જ વાત છે. એટલે કહે છે, અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે તે વખતે મહાત્માના અંતરંગ પરિણામ તો જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવા નથી. કેવા છે? ભરત ચક્રવર્તીના ભાવ હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે. એ ભૂલ ગયે ગત એ ગતિ, ભૂલ જાય તો એ ગતિ એ વયો જાય. ભૂલ ગયે ગત એ, આ તો આચરણ સૂત્રનું વાક્ય છે. આસવા પરિસવા એ ગોપાલદેવ પોતા ઉપર આભ્યંતર નોટમાં લખ્યું કે મારે બંધાવવાની જગ્યાએ હું છૂટું છું. એની સાબિતી શું? ધન્યર દિવસમાં લખે છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, કારમો ઉદય આવે તો રાજી થાય? લખે ધન્યર દિવસ આહો, કેમ અમારા બધા કર્મ જાય છે. સંવંત 1947 છે, સંકેત શુદ્ધ પ્રકાશ્યું રે, માવત 30 ગુરુવાર સંવંત 1947, એ તો ધન્યર દિવસ બરોબર. એટલે લખે છે સંવંત 1947 છે, સંકેત શુદ્ધ પ્રકાશ્યું. પછી જેમ જેમ તે હડસી લે તેમ વધે નહીં ઘટે એક રંચ રે, પ્રપંચ બધા વ્યવહારિક કામ, કારમો ઉદય, ધન્યર દિવસ એ ધન્ય દિવસ, શુદ્ધ સંકિત થયું એ ધન્ય દિવસ, આ કારમો ઉદય છે, આંખ પાસે રેતી ઉપડાવે છે એ ધન્ય દિવસ. કેમ? અમારી એટલી નિર્જરા થાય છે, દેવું બધું પતે છે. 1 કરોડનું દેવું છે, 99,99,999 અપાઈ ગયા, આ પતાવી દેશું. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે તે અલ્પ સમયમાં પૂરું કરવા માટે અમને આવો ઉદય વર્તે છે, અને લોકો માટે આપણે માટે તીર્થંકરની વાણી ખરી થવાને આવો ઉદય વર્તે છે. ભગવાને કહેલું કે દુષ્યમ કાળમાં જોગ નથી સત્સંગનો, વિતરાગનો માર્ગ ગલીએ ગલીએ છાણીથી છળાશે એમ આગમમાં લખ્યું છે. એટલે તીર્થંકરની વાણી ખરી થવા માટે અમારો ઉદય છે, અને પોતા માટે નિર્જરા થાય છે, ને ફરીવાર જન્મ લઈને જે કર્મ ખપાવવો પડશે અત્યારે ખપાવી દે છે. એટલે કે ધન્યર દિવસ આહો, આપણે વિચાર આવે એક એક કડી અને ધન્યર દિવસ લખ્યું છે. કારમાં ઉદય મેં ધન્ય ધન્ય આનંદ આવે છે, ને અમારું દેવું પતે છે કોણ રાજી ના થાય? માથે 1,00,000 મણનો બોજો છે, પછી 1 ગ્રામ રહે કોણ રાજી ના થાય? કે હવે વજન જ નથી કાંઈ. જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવા તે લાગતા નથી, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ્ય રાખી અંતકરણમાં પશ્ચાતાપપૂર્વક વર્તે. પણ શિષ્યમાં એટલે આપણામાં જ્ઞાનનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી. એટલે તો એમ માને છે કે હું પણ આવા નિંદવાલાયક કર્મને ત્યજી શકું છું, હું તો પરણ્યો નથી, એણે ઘર માંડેલું, હું તો હવે નિવૃત્ત છું, ધંધો નથી કરતો, એ તો ઝવેરી બજારમાં જાય છે. બધું ઊંધું, કેમ કે મૂળ વસ્તુ દેખાતી નથી, એને શું કરે? પછી હવે સમય પૂરો થાય છે, ટૂંકમાં પતાવી દઉં. એક ગુરુ શિષ્ય વિહાર કરતા કરતા વડની છાયામાં વિસામો લેવા બેઠા. એટલે આવા કથા યોગના દાખલા હોય ને, એટલે આપણને બરાબર કુપોલની દશા સમજાઈ જાય. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. નાના બાળ મુનિ હતા, સંન્યાસી જૈનના નહીં. તેવામાં એક સાપ દોડતો આવ્યો, તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. આમે નિયમ છે આ શાસ્ત્રમાં, 1,000 જણા ઊભા હોય ને સાપ આવે ને, જેની સાથે પૂર્વનું વેર હોય ને એને ડંખ મારીને વયો જાય, બધાને ન કરડે કહેતા. અને માણસને કરડવું અને લોહી પીવું એ સાપનો ખોરાક છે જ નહીં. અહીંયા થોડી વ્યવહારિક વાતે કરું, દૂધ આપીને દૂધ સાપનો ખોરાક છે જ નહીં, એટલે સાપને દૂધ આપે છે ને કાંડી રાખીને, ભૂંગળી રાખીને, એ તો એને ફેફસામ વયું જાય, મરી જાય સાપ. એટલે દૂધે સાપનો ખોરાક નથી અને માણસે સાપનો ખોરાક નથી. એટલે વેર હોય 1,000 જણમાંથી જેની સાથે વેર હોય એને કરડીને વયો જાય સાપ. અહીંયા કહે છે, એટલે આત્મજ્ઞાની સંત સાપની ભાષા જાણતા તેમ, પછી અહીંયા આપણે આ ઉપદેશ બોધ લેવાનો છે આમાંથી. તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું તો? તો મારે વાંધો નથી, મારે લોહી જોઈએ એનું ખાલી. એમ કહી ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉગાડી, ચાકુ મૂકે તો દુખે ને થોડું, કે કોણ છે શું કરે છે?
એટલે શિષ્ય આંખ ઉગાડી પણ ગુરુને જોયા કે આ ગુરુ મારા ગળા ઉપર ચાકુ ફેરવે છે, એટલે તરત જ આ શિષ્ય આંખ મીચી દીધી. આ શિષ્ય કોણ હતા? પ્રભુશ્રીજી અંબાલાલભાઈ સૌભાગભાઈ. એ કરતા હશે, બરોબર જ હશે. તમે સાધુ છે ના? બરોબર છે, હું સાધુ નહીં કે પ્રતિક્રમણ થઈ ગયું અનંતકાળનું. કોપોલ તો બીજી મિનિટે કહે છે હવે તમે સાધુ. સમયક એને પ્રતિક્રમણ કરાવી દીધું ઉભો ઉભા, કે તમે સાધુનું અભિમાન છે તમને? હું સાધુ. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે, કોપોલદેવે લખ્યું. પ્રભુજીને આત્મસાત થઈ ગયું કે બરોબર, મારે આત્મા થવું છે, સાધુ નથી થવું. આત્મા થઈ ગયા તરત જ. અંબાલાલ ગાદલા ઉઠાવો, કરતા ભાવ હતો કે હું કોપોલદેવની સેવા ચાકરી કરું છું. સાચું જ હતું, કોપોલદેવની બધી હાજતો અંબાલાલભાઈ સિવાય કોણ જાણે? સીધું સામાન, ગાદલા ઓઢવાનું, પાથરવાનું. એટલે મનમાં એક વિકલ્પ આવ્યો, કંઈક બોલ્યા નહોતા કે હું ન હોત તો કોપોલદેવની સરાભરા કોણ કરત? કોપોલદેવે અંતર્યામીપણાથી મનપૂર્વક જ્ઞાનથી જાણી લીધું કે આ વિચારે છે. અંબાલાલ ગાદલા ઉઠાવો, બધો સામાન લઈને મોકલી દે નડિયાદ. એમને કીધું બધું ઉઠાવો ને ખંભાત વયા જાઓ. પણ આ રિસાઈ ગયો તો ખંભાત જ આવી જાય ને, રિસાણા નહીં, ત્યાં જ રહ્યા. કેટલા દિવસ પછી પરીક્ષા કરી, રિમોટ કંટ્રોલ બધું મેનેજ કરે, મોતીલાલ ભાવસરને સલાહ આપે, એને ઓઢાડજો, એને ખવડાવજો, એને આમ છે એને તેમ છે. કોપોલદેવ ત્યાંથી પછી વિહાર કરે છે ખેડા, તોય કહેતા નથી. અંબાલાલભાઈ વિહાર કરે છે ગાડું લઈને, ભાડે જગ્યા રાખે છે. ત્રીજા દિવસે પછી કહે છે હવે અંબાલાલને આવું હોય તો ભલે આવે. આ બધા પ્રસંગ છે, આપણને ખબર પડે આ ભક્તિ એટલે ભક્તને વખાણવા કે ભગવાનને વખાણવા, બંનેમાંથી એકને વખાણી લઈએ ને તોય સંકિત થઈ જાય એવું છે. કહે છે શિષ્ય આંખ ઉગાડી પણ ગુરુને જોયા એટલે આંખ મીચી દીધી ને માન્યું કે મારા ગુરુ કરતા હશે તે મારું સારું જ કરતા હશે, મારા હિતની જ વાત છે. આ ગળે ચાકુ મૂકે છે હિતની વાત, એ મારા ગુરુ છે, એમાં વિચારવાનું જ ન હોય. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુ એમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો માનવું પડે. ગોપાલ લખ્યું છે 20મે વર્ષે, મારા કહેલા ધાકડે ધાકડ માનશો. ધાકડે ધાકડનો ગુજરાતી ડિક્શનરીનો અર્થ એમ છે ભારતીય વિદ્યાભવનમાં કે ખોટું હોય તોય સાચું માનવું પડે. ધાકડે ધાકડે એટલે હું કહું છું તેમ કરશો, હા હોય તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરે છે, નહીં તો ભૂલ્યો જા થાક ત્યારે આવજો પાછો. એને ક્યાં ચેલા કરવા છે? આપણે ધાકડે ધાકડ મનાય છે તો સમકિત કહેવાય. આપણે કહે છે શિષ્ય આંખ ઉગાડી ગુરુને જોયા એટલે મીચી દીધી, માન્યું મારા ગુરુ કરતા હશે તે સાચું જ કરતા હશે. પછી કાતલીમાં લોહી કાઢીને સાપને પાયું, સાપ વયો ગયો. આ શિષ્યની પેઠે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તો પણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. આને તો કંઈ જોતું નથી, ધર્મલાભ કરીને રોટલી નથી જોતી, પોતે રળ્યો રોટલો પોતે કમાઈને ખાતા હતા. સાધુને તો આપણે ઘરે આવીને ગોચરી કરવાની છે અને એ નથી, આપણે કહેલું શું જોતું છે ને, અંદાને નથી જોતું. મારા હિતને અર્થે જ કરે છે, મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી કોપાલદેવ પર? આનો જવાબ છે આ, મારે તેમાંથી કંઈક શીખવાનું છે. તેમના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છન મટે અને સહેજે આત્મજ્ઞાન થાય, સંકિત થઈ જાય. આ કરે તો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. અવસરે લેશું હવે.